ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ગામડું બંધ, કોરોનાથી બચવા માટે રાધનપુર તાલુકાનું મેમદાબાદ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે કોરોનાની મહામારીને લઈને ગામજનો સાથે ગામના સરપંચ અને આગેવાનો મળીને કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને ગ્રામજનો અને વેપારીઓ સાથે મીટિંગ કરી કોરોનાની ચેનને તોડવા માટે મેમદાવાદ ગામના વેપારીઓ પોતાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કરે છે. એટલે કે સવારે 12 થી 6 વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રખાશે. ગ્રામજનોને તકલીફ ના પડે તેના માટે બાકીના સમયમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખીને કોરોનાની ચેનને તોડવા માટે મેમદાવાદ ગામના વેપારીઓ અને ગામના સરપંચશ્રી, અન્ય સેવાભાવી યુવાનોએ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળીને ગામને બચાવવા માટે આગળ આવ્યા છે. ગામની અંદર બહારના લોકોને પ્રવેશ બંધ કર્યો છે. ગામની અંદર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝર કરવા માટે અપીલ કરવામાં આવી છે. ગામના સરપંચ દ્વારા મીટિંગ કરી આયોજન કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્દ્રસિંહ વાઘેલા, સ્પીડ ન્યૂઝ 17, રાધનપુર. આથી મહેમદાવાદ ગામની જનતાને, જાહેર જનતાને જણાવવાનું કે પાટણ જિલ્લાના મહેમદાવાદ ગામે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. તો તારીખ 22/4/2021 થી 5/5/2021 સુધી મહેમદાવાદ ગામ પંચાયત દ્વારા લોકડાઉન કરવામાં આવેલ છે, જેથી ગામના તમામ વેપારીઓને ધંધા સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા કલાક સુધી ચાલુ રાખવા તથા કોરોના ગાઈડલાઇનનું પાલન, સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. સામાજિક અંતર જાળવવાનું રહેશે. ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. માસ્ક નહીં પહેરનાર પાસેથી ₹500 દંડ વસૂલ કરવામાં આવશે. બપોરે 2 વાગ્યા પછી ગામના સંપૂર્ણ લોકડાઉન રહેશે, જેથી કોઈ વ્યક્તિને અતિ આવશ્યક કામ સિવાય બહાર નીકળવું નહીં. સદરો હુકમ નહીં પાડનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને એપિડેમિક એક્ટ મુજબ સજાપાત્ર ગુનો થશે, નોંધવામાં આવશે. ફારૂકભાઈ અહેમદભાઈ ખાંચી. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.